કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર ગુજરાતી વિષય. ગુજરાતી વિષયને આપણે કુહું નામે આપણે ઓળખીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રકારનું પુસ્તક ખરીદ્યું હશે. કુહું ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ ચાર આ પ્રકારનું એનું પૂઠું છે. આ પ્રકારનું તમે જ પૂઠાવાળી પુસ્તક ખરીદ્યું હશે. એમાં આ કોયલનું ચિત્રવાળું છે, જોયું છે ને, સરસ મજાનું ચિત્ર આપેલ છે. તો આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રકરણ પાઠ 1 જોઈએ. તો તમે બધા શાંતિથી સાંભળજો. આ પ્રકારનું તમારી જોડે પુસ્તક હશે. નવું પુસ્તક છે એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ આ પ્રકારનું પુસ્તક તમારે ખરીદવાનું રહેશે. તો ચલો આપણે પ્રથમ સત્રનો ગુજરાતી વિષય એટલે કે કુહું, હવે હું તમને શું કહીશ ગુજરાતીને, કુહું. તો કુહું વિષયમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન. હા, ખિસ્સામાં પહેલવાન એ પાઠ છે. ખિસ્સામાં પહેલવાન એટલે કે ખિસ્સામાં નાનું ખિસ્સું અને મોટા તાકાતવર માણસ. નાનું ખિસ્સું અને મોટો તાકાતવર માણસ. તો ચલો એમાં જોઈએ પ્રવૃત્તિ 1. એક નંબર, ચાલો ગાઈએ ગીતડું. શું આપણે એક સરસ મજાનું ગીતડું એટલે કે ગીત, કવિતા, જે કહીએ આપણે તે, ચલો ગાઈએ. ચણા વિશે, ચણો છે, જોયું, ચકલી, ચણો, બીજા બધા પ્રાણીઓનું ચિત્ર આપેલું છે. તો ચલો સરસ મજાનું ગીત છે. કોણ છે એના કવિ? રમેશ પારેખ. આ ગીતડું ગાઈએ કોણે લખ્યું છે? રમેશ પારેખે. ચલો શું લખ્યું છે વાંચીએ. એક ચણો ખાડામાં પડ્યો. આ ચણો હતો, ચણાનો દાણો તો એટલે કે કઠોળ છે ચણો, એનો દાણો તમે જોયો હશે. ક્યાં પડી ગયો? ખાડામાં પડી ગયો. પથ્થર વાગ્યો તેથી રડ્યો. તમે પણ નીચે પડી જાઓ બાળકો, ત્યારે તમને વાગે તો તમે રડવા લાગો છો, તો ચણો પણ બિચારો રડવા લાગ્યો, એના પણ આંખમાંથી આંસુડા નીકળી આવ્યા. અંતે આંસુ ખૂટ્યા સાવ. રડી રડીને પછી તમારા જેમ આંસુ સુકાઈ જાય છે તેમ ચણાના પણ આંસુડા સુકાઈ ગયા. ખાડામાંથી મળ્યું તળાવ. એને એટલું બધું રડ્યો કે એની આજુબાજુ તળાવ ભરાઈ ગયું. બોલો કેટલું રડ્યો? ચણો તળાવમાં પલળી ગયો. પછી એને નીચે પાણી ભરાઈ ગયું એટલે એ શું થઈ ગયો? પલળી ગયો. તેથી જબરો જાડો થયો. તમે જ્યારે ચણા જોયા છે એને મમ્મી રાતે પલાળી દે છે, પછી સવારે કેવા ફૂલીને મોટા મોટા દાણા બની જાય છે, હે ને? તો એમ ચણો આ પલળ્યા ચણા ભાઈ તો પછી કેવા થઈ ગયા? જાડાપાડા થઈ ગયા. ફરફર મૂછ ઉગી એક. એના માથામાંથી ફણગો, અંકુર. આપણે એ જોયું હતું ને પર્યાવરણ વિષયમાં, બીજને પલાળીએ છીએ ત્યારે એમાંથી સફેદ રંગનું અંકુર બહાર આવે છે. તો ચણો ભાઈ તો પલળી ગયા, તો એમના માથામાંથી અંકુર બહાર આવ્યો અને પાછા કેવા થઈ ગયા? જાડાપાડા પહેલવાન થઈ ગયા. અને ચણાએ મારી ઠેક. અને પછી તાકાતવર થઈ ગયા એટલે એમને મજા પડી ગઈ. ઠેક મારી, કૂદકો માર્યો. તાવ ચડાવે મૂછે ચણો. પાછા મૂછો ફેરવવા લાગ્યા. પછી કહે હું બળવાન. પાછા કહેવા લાગ્યા બધા પ્રાણીઓ પક્ષીઓને કે હું બધા કરતાં બળવાન છું. ફૂંક મારું તો પડે વિમાન. પાછા કેટલા અભિમાનમાં કે હું એક ફૂંક મારું તો ઉડતું વિમાન પણ નીચે પડી જાય. હવે એમને કોણ કોણ મળે છે જોઈએ. વાઘ તો ઉંદર જેવો છે. જુઓ આવડો મોટો ચણો થઈ ગયો, એના આગળ વાઘ કેવો લાગે છે? સાવ નાનું ઉંદર જેવું લાગે છે, લાગે છે ને. સિંહ છછુંદર જેવું લાગે છે. પાછો સિંહ પણ આટલા મોટા ચણા સામે કેવો લાગે છે? નાનો સરખો છછુંદર જેવો. એવું કોણ માને છે? ચણો માને છે. પણ વાસ્તવમાં એવું હોય આવડો ચણો અને વાઘ સિંહ તો કેટલા મોટા હોય. પહેલવાન હું પાક્કું છું, એ હું સૌથી પહેલવાન બધામાં પ્રાણી પક્ષીઓમાં હું પહેલવાન છું એકદમ પાક્કો. હાથીડાનો કાકો છું. હાથી છે એ તો સૌથી મોટું પ્રાણી છે પૃથ્વી પરનું, તો હું એના કાકા જેવો છું. એવામાં એક ચકલી ચી ચી કરતી આવી. ફર ફર કરતી ઉડતી ત્યાં આવી ગઈ. રાજી ઘણી થઈ. કેમ રાજી થઈ? એ ચણાને જોઈને રાજી થઈ. કેમ કે એનું ભોજન એટલે કે એનો ખોરાક છે. તમને કોઈ ભૂખ લાગી હોય, કંઈક સરસ ખાવાનું મળી જાય તો તમે કેવા રાજી થઈ જાઓ છો, એમ એ પણ રાજી થઈ ગઈ. ચકલી ચણો ચણી ગઈ. ચકલી શું કર્યું? ચણો ચણીને ઉડી ગઈ. કેવા ચણા ભાઈ તો જાડાપાડા થઈ ગયા હતા અભિમાનમાં. છેવટે તો એક ચકલી આવી એમને સાથે ઉપાડીને ચણી ગઈ.
કોઈ દિવસ બાળકો અભિમાન કરાય નહીં. તો કેવું સરસ મજાનું ગીત હતું, મજા આવી ને. હવે આગળ જોઈએ શું છે. બે નંબરની પ્રવૃત્તિ, જોડીમાં કામ કરો, એટલે કે તમારા મિત્રો સાથે કામ કરો. ચિત્ર જોવા, શેનું મસ્ત ચિત્ર આપેલું છે, લગ્ન પ્રસંગનું. પ્રશ્નોના જવાબ આપો. નીચે અહીં પ્રશ્નો આપેલા છે. આ શેનું ચિત્ર છે? લગ્ન પ્રસંગનું ચિત્ર છે. અને લગ્ન પ્રસંગમાં શેનું છે? જમણવારનું ચિત્ર ચાલી રહ્યું છે. જમણવાર ચાલી રહ્યું છે ને, એનું ચિત્ર છે. દીકરા અથવા તો દીકરીના લગ્નનું ચિત્ર બતાવેલ છે, છે ને. ચલો હવે એ ચિત્રને લગતા આપણે અહીં પ્રશ્નો જોઈએ અને જવાબ પણ જોઈએ. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? હવે આ બધા સવાલ જવાબોના જવાબ મેં કાગળમાં લખ્યા છે, હું તમને બતાવું છું. આ ચિત્રને લગતા સવાલ છે, આપણે એના જવાબ જોઈશું. કેટલા છે એમાં? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. આ પાંચ સવાલ છે, એના હું સવાલ બોલીશ અને જવાબ પણ સાથે બોલીશ. તે તમે ધ્યાનથી જોજો અને જેના કારણે આપણે લખતા ભૂલ થાય નહીં. ગુજરાતી વિષયનો આપણે જે ચોપડો બનાવ્યો છે, અત્યાર સુધી તો આપણે ગુજરાતી વિષયનું લેસન આવેલ નહીં, પણ હવે ચાલુ થશે. કેમ કે હવે ચોપડી આપણી જોડે આવી ગઈ છે અને તમારી પણ જોડે આવી ગઈ છે, એટલે ધ્યાનથી તમે સવાલ જવાબ જોજો અને તમારે ગુજરાતીના ચોપડામાં લખવાનું રહેશે. તો ચલો આપણે પાંચે સવાલના જવાબ જોઈ લે, પાંચે સવાલના જવાબ જોઈ લે લગ્ન પ્રસંગના. ચલો જોઈએ શું છે. ખિસ્સામાં પહેલવાન, હા એમાં આપણો ભાગ પહેલો હતો. ચલો જોઈએ પહેલા શું છે. જોડીમાં કામ કરો અને ચિત્ર ઉપરથી આપણે જવાબ લખવાના છે. તો આપણો પહેલો શું સવાલ હતો? આ ચિત્રમાં કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે. ચિત્ર કયા કાર્યક્રમનું પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? એ પાછો સવાલ પણ એ રીતે જ પૂછે છે, કેવી રીતે તમને ખબર પડી? તો જવાબ લખીશું, આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે. હું ધીમે ધીમે બોલીશ, તમે સાથે સાથે લખતા જજો. બધા એ નવા કપડાં પહેરેલા છે. એક, બે ભાઈઓએ સાફો, માથે આવે છે ને એ સાફો પણ બાંધ્યો છે અને નવી કોટી પણ પહેરેલી છે. પડી ખબર એક સવાલ એકમાં. હવે જોઈએ આગળનો સવાલ નંબર બે. ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં જોયું હતું ને આપણે, તો જોઈએ જવાબ. ચિત્રમાં બે બાળકો છે. નાની છોકરી તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે. જ્યારે છોકરો જમવાની થાળીમાં જોઈ હસી રહ્યો લાગે છે. લખ્યો જવાબ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું સવાલ નંબર ત્રણ. કયો? ત્રણ. કોણ કોણ ખાતું નથી, કેમ? જમણવાર ચાલે છે તો કોણ કોણ નથી ખાતું? ચલો જવાબ લખી. આ ચિત્રમાં સાફો બાંધેલ એક ભાઈ ખાતા નથી. કોણ નથી ખાતું? સાફો બાંધેલા એક ભાઈ ખાતા નથી. કેમ? કેમ કે તેઓ લગ્નમાં આવેલ વ્યક્તિઓને મીઠાઈ ખવડાવી રહ્યા છે. શું કરી રહ્યા છે? લગ્નમાં જે લોકો આવે છે એમને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તેમજ બાળકો ખાતા નથી. બાળકો પણ ખાતા નથી કારણ કે તેઓએ પહેલાંથી જે આપતા હોય ને નાસ્તો લગ્ન પ્રસંગમાં, નાસ્તો કરી લીધો હશે, માટે બાળકોને ભૂખ નહીં હોય. લખ્યો ત્રીજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું નંબર ચાર. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તેઓ કેમ ખુશ હશે? ચલો જોઈએ. આ ચિત્રમાં બધા જ ખુશ લાગે છે કારણ કે જેમના દીકરાના લગ્ન છે તે નવી વહુના
આગમનના કારણે વધુ ખુશ દેખાય છે. તેમજ જમવાની રસોઈ પણ સ્વાદિષ્ટ છે. જમવાનું સરસ હોય તો મજા આવી જાય છે ને. પાછું લગ્ન જ છે કોના, છોકરાના, એટલે એ છોકરાવાળા તો બધા ખુશ હોય, છોકરીવાળા બિચારા દુઃખી હોય. હવે આગળનો જોઈએ પાંચમો સવાલ. કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે? હવે કોણ ઉદાસ જણાય છે એ કીધું છે. તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે? બોલો કેમ નારાજ કે ઉદાસ હશે? તો આપણે જોઈએ કેમ નારાજ છે. આ ચિત્રમાં ખભે પર્સ ભરાવેલ બેન, એક બેન પર્સ ભરાવેલું હતું ને, હં, અને તેમના પતિ, પર્સ ભરાવેલો બેન અને તેમના પતિ તેમજ બા અને દાદા દુઃખી જણાય છે. આટલા ચાર જણા દુઃખી જણાય છે. કેમ દુઃખી હશે? કેમ કે તેઓ કન્યા પક્ષવાળા છે. શું છે? કન્યા પક્ષવાળા છે. દીકરીના લગ્ન હોય એટલે દીકરી જોઈએ ને, પક્ષવાળા હશે. તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી દુઃખી હશે. તે કેમ દુઃખી હતા? તેમની દીકરીના લગ્ન હતા, પછી એને વિદાય આપવાની હોય છે, એને કારણે ઘરમાં ખાલીપો. આપણે જોયું હતું ને કે પર્યાવરણમાં દીકરીના લગ્ન થઈ જાય પછી ઘર કેવું સૂનું સૂનું થઈ જાય છે, એટલે એ બધા દુઃખી હતા. તો તમે વિદ્યાર્થી મિત્રો આ પાંચ સવાલ તમે જોયા ને પરીક્ષા દરમિયાન અને આપણા લેસન દરમિયાન આ પાંચ સવાલ તમારે લખવાના રહેશે. આ પાંચ સવાલ તમારે લખવાના રહેશે, એટલે તમે ધ્યાનથી સરસ રીતે જોઈ જોઈને લખો. નંબર 1, 2, 3, 4, 5 આ પાંચે સવાલ સરસ રીતે ધીમે ધીમે સારા અક્ષરે લખો. હવે આપણે આગળ જોઈએ. આગળનો શું પ્રશ્ન છે હવે તે આપણે જોઈએ. શું છે પ્રવૃત્તિ નંબર, કવિ આગળની પ્રવૃત્તિ, ચિત્ર પરથી. શું કહ્યું છે? ચિત્ર પરથી આ પ્રસંગ વિશે. કયો પ્રસંગ હતો આપણો? કયો પ્રસંગ હતો? લગ્ન પ્રસંગ હતો. જોયું હતું ને આપણે કયો પ્રસંગ હતો? આ આ લગ્ન પ્રસંગ. હવે એ લગ્ન પ્રસંગ વિશે આપણે સવાલ જવાબતો લખા. હવે એ લગ્ન પ્રસંગનું આપણે હવે વર્ણન કરીશું. એ લગ્ન પ્રસંગનું આપણે હવે વર્ણન કરવાનું છે. તો કેટલા વાક્ય લખવાના કીધા છે વર્ણનમાં? ઓહો, જુઓ શું કીધું છે. ચિત્ર પરથી આ પ્રસંગ, લગ્ન પ્રસંગ વિશેનું 7 થી 10 વાક્ય લખો. જો તમને 7 ફાવે તો 7 લખજો, 10 ફાવે તો 10 લખજો. મેં જે લખ્યા છે એટલા ફાવે તમે એટલા પણ લખી શકો છો. તેમાં ચિત્ર શબ્દ પાછું શું છે? ચિત્ર શબ્દ વારંવાર આવવો જોઈએ. ચિત્ર શબ્દ વધુમાં ને વધુ વાર આવવો જોઈએ કે આ ચિત્રમાં આવું હતું, આ ચિત્રમાં આવું હતું, આ ચિત્રમાં આવું હતું, એવો શબ્દ વારંવાર તમારે લખવાનો રહેશે. વારંવાર ચિત્ર શબ્દ આવવો જોઈએ. જેમ આપણે અગાઉ 5 સવાલ જવાબ મેં લખીને બતાવ્યા હતા એ જ રીતે હું તમને સરસ રીતે લખીને બતાવું છું. તે તમે ધ્યાનથી જુઓ જેમાં તમને ભૂલ ન પડે. લગ્ન પ્રસંગ વિશેનું ચિત્ર આપેલું છે, હવે એના જવાબ જોઈએ. ચલો કેટલા મેં અહીં 7 વાક્ય લખ્યા છે. કેટલા વાક્ય લખ્યા છે? 7 વાક્ય. તો તમને ફાવશે ને 7 વાક્ય? એ તમે ધ્યાનથી જુઓ, જોડણીની ભૂલ ન પડે એ રીતે લખજો. ચલો હું બોલું છું. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખવાના. તેમાં ચિત્ર શબ્દ વારંવાર આવવો જોઈએ. તો ચલો નંબર 1 જોઈએ. આ ચિત્ર આવીને ચિત્ર શબ્દ લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે. શેનું હતું? લગ્ન પ્રસંગ નહીં, કારણ કે બધાએ કપડાં પણ પહેરેલા છે. કેવા? નવા કપડાં પહેરેલા છે. હવે બધાએ કપડાં તો પહેરેલા જ હોય પણ કેવા છે? નવા. એટલે આપણને એમ જ લાગે લગ્ન પ્રસંગનું કા અથવા ગમે તે કોઈ બીજા પ્રસંગનું પણ ચિત્ર હોઈ શકે છે. બધા જ ખુશ લાગે છે આ ચિત્રમાં, હે ને? બધાએ નવા કપડાં પહેરેલા છે. બધા આનંદ કરે છે અને પાછા શું કરી રહ્યા છે? અવનવી સ્વાદિષ્ટ વાનગી મંડપમાં જમી રહ્યા છે ને. જમતા હોય છે એટલે કેવા બધા ખુશ ખુશ છે દેખાય છે ને. હવે આગળનું 3 નંબરનું વાક્ય લખીશું. આ ચિત્રમાં ખભે પર્સ ભરાવેલ બેન અને તેમના પતિ, જોયું હતું ને આપણે સવાલ જવાબોમાં,
તેમજ બા અને દાદા દુઃખી જણાય છે, કેમ કે તેઓ કન્યા પક્ષવાળા હશે, તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી દુઃખી હશે. કેમ દુઃખી હતા? દીકરીના વિદાય પ્રસંગથી દુઃખી હતા કે દીકરી જતી રહેશે ઘરેથી. પછી આગળનું છે, આ નંબરનું વાક્ય લખો, સરસ મજાના મંડપની છે, બધા આનંદથી જમી રહ્યા છે. પાછા કેવા? મજાથી, આનંદથી જમી રહ્યા છે, અને જમવામાં પણ અવનવી મસ્ત સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ વાનગીઓ છે. પાંચ નંબરનું વાક્ય લખ્યું મેં, જુઓ તો પાંચ નંબરનું વાક્ય શું છે? જમતી વખતે ઘણા પુરુષોએ માથે સાફો પહેરેલ છે. જમતી વખતે દેખાય છે ને બધા પુરુષોએ, ઘણા પુરુષોએ સાફો પહેરેલ છે. પછી છ નંબરનું વાક્ય લખવું, ઉંમર લાયક લોકોને બેસવા ખુરશી પણ મૂકેલી છે. ખુરશીઓ પણ મૂકેલી છે, જે મોટા દાદા દાદી જેવા હોય એ લોકો અંદર બેસી શકે. સાત નંબરનું વાક્ય, ચિત્રમાં બે બાળકો છે, બતાવ્યા હતા ને, નાની છોકરી અને તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે અને કહી રહી હશે. તો મેં અહીં સાત વાક્ય લખ્યા છે, જો તમને બીજા લખવા હોય તો તમે ઉમેરીને લખી શકો છો. તમે અહીં બીજા વાક્ય પણ ઉમેરીને લખી શકો છો. કેવા સરસ રીતે મેં સાત વાક્ય લખ્યા છે. તમે શાંતિથી જોજો અને જોડણીની ભૂલ ન પડે તે રીતે લખજો. જોડણીની ભૂલ ન પડે તે રીતે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત વાક્ય લખેલ છે. જો તમારે આઠ નવ દસ બીજા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે પ્રશ્ન એક, પ્રવૃત્તિ બે અને આઈડીએ પ્રવૃત્તિ બેમાં આ ભાગ, તમે પાંચ સવાલ અને આ સાત વાક્ય સરસ મજાના ગુજરાતીના ચોપડામાં સરસ સુંદર અક્ષરે આપણે લખીશું. ચલો હવે આગળ જોઈએ શું છે. પ્રવૃત્તિ બેનું છેલ્લું, ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યું. આપણે તો ગીત કેટલી વખત ગાઈ લીધું ઘરે, કેટલી વખત ગાઈ લીધું છે, નવી નવી ચોપડી, નવું નવી કવિતા, તો આપણે કેટલી વખત એ ગીતડું ગાઈ નાખ્યું હશે. હવે આગળ જોઈએ શું કીધું છે. હવે આવી પ્રવૃત્તિ ત્રણ, શેરીથી, શેરી એટલે રસ્તો, શર્ટ સુધી. શર્ટ એટલે તમે શર્ટ તો જોયો જ હશે, હવે શર્ટ વિશે તો કહેવાની કંઈ જરૂર છે નહીં. હવે આગળ જોઈએ, એક હતું ખિસ્સું. શું હતું? તમારી જોડે તો બધા જોડે અત્યારે ખિસ્સા તો હોય જ. એક એવું, એક નાનકડું નાનકડું ને નમણું એટલે નાનું હતું, અને સાવ નમણું એટલે એકદમ કુમળું હતું, પણ સાવ રખડું. કેવું હતું? રખડું, આખો દિવસ રખડ રખડ કરે, કામ વગરનું પણ અહીં તહીં ફર્યા કરે. એ નવા નવા બુશકોટ, બુશકોટ એટલે શર્ટ જુએ, તો એને થાય આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. એને નવા બુશકોટ જોઈએ અને એમ જ કે હું આના પર બેસી જાઉં, હું પેલા ઉપર બેસી જાઉં. એ દોડીને બુશકોટ પાસે જાય. ક્યાં જાય? બુશકોટ પાસે, એટલે કે શર્ટ પાસે. બુશકોટ એટલે આપણે શું યાદ રાખવાનું? શર્ટ. અત્યારે તો તમે બુશકોટ કહો તો તમને ખબર પડે નહીં, તો આપણે શું કહેવાનું? શર્ટ. શર્ટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોઢું બગાડે, એને કહે ગંધાતું હોય એટલે અહીં તે રખડતું હોય તો કેવું ગંદુ થયું હોય, તો એને જોઈને પાછો શર્ટ શું કરે, એનો જોઈને મોઢું બગાડે. તમારા જોડે કોઈ ગંદુ છોકરું આવી જાય તો તમે કેવું મોઢું બગાડો છો એમ, એનું પોતાનું મોઢું બગાડે કોણ? બુશકોટ. અને શું કહે? ખસ, આગું ખસ, ભાગ અહીંથી. શું કહે પાછું? અહીંથી ભાગ. ખિસ્સું કહે, એમ શું કહો છો બુશકોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. ખિસ્સું એકલું હોય તો કંઈ સારું લાગે નહીં, એકલું એકલું ફર્યા કે, પણ જ્યાં બુશકોટ પર ચોંટાડ્યું હોય તો બુશકોટ જ્યાં જાય એટલે કે શર્ટ જ્યાં જાય તેની સાથે સાથે એ રહે, ઊંઘે સૂવે નાય ધોવે, પછી ખાય પીવે, જે પણ કામ કરે તે શર્ટ સાથે સાથે રહે. બુશકોટ ભાઈ કહે, તું રખડું છે, રખડું એટલે રખડ રખડ એટલે કે કામ વગરનું પણ ફરવું, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલી કેવું ગંદુ અને ગંધારું છે. ગંદુ અને ગંધારું એટલે ગંધાતું આપણે કહીએ છીએ ને, એ ગંધાતું છે. તને જોઈને સૂગ ચડે છે, એટલે આપણે એમ કે છી આગું જ્યાં ચીતળી ચડે છે એમ કહે છે. સૂગ એટલે ચીતળી, એટલે આપણને ગમતું ના હોય, મોઢું બગાડે છે ને એ.
તારી સાથે વાત કોણ કરે? તું આવું ગંધાતું છે તો તારી સાથે વાત જ કોણ કરે? પછી આગળ શું થાય છે? રોજે રોજ ભૂસકોટભાઈ એને ગંધુ અને ગંધારું કહે. શું કહે? ગંધુ અને ગંધારું કહે કે આવો ગંધો છે. રોજ ભૂસકોટભાઈને મળવા જાય અને કે મને તમારા જોડે રાખો, એટલે કે તમારા ઉપર સીવી અને જોડે રાખો, એટલે શું કે રોજ કે ગંધુ છે, તું ગંધુ છે. તેથી એક દિવસ ખિસ્સુ રોવા રડી પડ્યું. એક દિવસ શું થયું? ખિસ્સુ રડવા લાગ્યું. શું થયું? રડવા લાગ્યું. એની આંખમાંથી કેવા પાછા સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા. કેવા મોટા ને મોટા સફરજન જેવડા આંસુડા પડવા લાગ્યા. ટપ 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 ટપ, કેવા ટપ ટપ કરતા સફરજન જેવા આંસુ પડવા લાગ્યા. પછી શું થયું? થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. રોયા એટલે ખાબોચિયું ભરાઈ ગયા. જેમ ચણાવ પણ રોયો હતો વાગ્યું તો એની આજુબાજુ તળાવ ભરાઈ ગયું, તો એમ આમની જોડે પણ તળાવ ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. રોયા તે ખાબોચિયામાં પલળી ગયા. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. ગંદા હતા તે નહીં ધોઈને કેવા સરસ મજાના ચોખ્ખા થઈ ગયા. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ઉજળું ઉજળું એટલે કે સરસ. એના પર ધૂળ ચોટી હતી, કિચડ લાગ્યું હતું, મેલ હતો, એ બધો નીકળી ગયો. અને સરસ ઉજળું ઉજળું એટલે કે એકદમ સફેદ સફેદ ચોખ્ખું ચોખ્ખું, એટલે માટી ધૂળ બધું હટી ગયું. ખિસ્સું રડતું બંધ થયું. પછી તો ચોખ્ખા થઈ ગયા તો પછી શું કરવા રડે? એટલે એ શું કર્યું? રડતા બંધ થઈ ગયા. એણે આગળ શું કર્યું? એને પટપટાવી. શું પટપટાવી? આંખો પટપટાવી અને જોયું. એનાથી હસી પડાય કે આ સરસ મજાના ચોખ્ખા થઈ ગયા. તો પછી એ શું કરવા લાગ્યા? હસવા લાગ્યા. રોઈ રોઈને તળાવ ભર્યું. તળાવમાં પાછા એમનું આ કપડાં ચોખ્ખા એટલે કે એમનું ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. પછી પોતે જોયું કે આ કેટલા અમે સરસ સુંદર થઈ ગયા, ધોવાઈ ગયું ને ધૂળ માટીથી. પછી શું કરવા લાગ્યા? હસવા લાગ્યા. અને પછી શું બોલવા લાગ્યા? ચણાની જેમ આગળ ખિસ્સું એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગઈ, ચોખ્ખું અને સરસ થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યા. પાછા કેવા અભિમાનમાં આવી ગયા ચણાની જેમ, અને મૂછો લગર તાવ લગાવીને ચાલવા ગયા. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. કોણ આવ્યું? સૂરજદાદા આવ્યા ઝગમગ થતા. ખિસ્સુ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયો. આ લાંબી લાંબી મૂછોવાળા સૂરજદાદા આવી ગયા. એમને જોઈને એ બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. એ ખિસ્સા, તું બીશ નહીં. બચુડા એટલે કે નાના દીકરા, બીશ નહીં. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. તું ભીંજાયેલું છે તો હું તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યો. સૂરજદાદાએ પછી એનો હાથ લંબાવ્યો અને ખિસ્સાને પોતાની જોડે લઈ ગયા. ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. પાછો ફટાકથી ડાઈ મારીને, એટલે આપણે કૂદકો મારીને કે મમ્મીના ખોળામાં બેસી જાય, એમ ફટાકથી કૂદકો માટક કોના જોડે બેસી ગયા? સૂરજદાદાના પલાટ એટલે કે ખોળામાં બેસી ગયા. સૂરજદાદાએ ખિસ્સા ઉપર વાલથી હાથ ફેરવ્યો. ત્યાં તો એ સુકાઈ ગયું. કેમ? સૂરજદાદા તો ગરમ ગરમ હોય, વાલથી હાથ કર્યો એટલે સુકાઈ જ જાય ને. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? કે હવે તું રડીશ નહીં ને? પછી અહીં શું આપેલું છે? ગૃહ કાર્ય. ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજદાદા. અહીં સૂરજદાદાનું ચિત્ર દોરવાનું અને ખિસ્સું એની જોડે દોરવાનું. સરસ મજાનું ચિત્ર તમે અહીં દોરજો. હવે આગળ જોઈએ. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, નારે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. કેમ નહીં રડે? ચોખ્ખું થઈ ગયું, સુકાઈ ગયું, તો પછી શું કર રડવું પડે? એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજદાદા સૂરજદાદા, હવે હું ફાઇન લાગું છું ને? તમે ચોખ્ખા અને સરસ મજાના નહીં ધોઈને આવો છો, માથું બાથું ઓળવી દો છો, પછી મમ્મીને કેવું કહો છો? મમ્મી, હવે હું ફાઇન લાગું છું ને? સૂરજદાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, કે હવે તું સરસ સુંદર લાગે છે. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરતા કરવા ચાલતા થયા. પછી સૂરજદાદાએ પણ કંઈક આખો દિવસ કંઈક ખિસ્સાને જોડે તો બેસી ના રહ્યા. પછી એ શું કર્યું? આગળ ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજી પાસે ગયું. ખિસ્સાએ શું કર્યું? દરજી પાસે ગયું. દરજીભાઈએ તો નીરજના ભાઈના, હવે નીરજ નામના છોકરાના નવા નવા ઉસકોટ સીવી. પાછા દરજીભાઈ શું કરતા હતા? એમનું કામ, એમનું કામ શું હોય? સીવવાનું. તો એ શું કરતા હતા? નીરજ નામના છોકરાના નવા નવા બુશકોટ એટલે શર્ટ સીવતા હતા. પછી બીજું શું સીવતા હતા?
નેહાબેનના ફ્રોક મેક્સી વનપીસ સીવે પાછા, એટલું બધું સીવતા હતા. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. શું કહે પાછું ખિસ્સુ? કે ખિસ્સુ કહેતું તું, દરજી કાકા તમે કેમ છો? મને નીરજભાઈનો શર્ટ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો. શું કહે છે? મને તેમના નવા નવા શર્ટ ઉપર બેસાડી દો. હવે આપણે પ્રકરણ પાઠ એક ખિસ્સામાં પહેલવાન એનો આપણે શું એક ભાગ જોયો. હવે અહીંથી બીજો ભાગ ચાલુ થશે, તે આવતા પ્રિયડ દરમિયાન લઈશું. આવતા પ્રિયડ દરમિયાન અધૂરો પાઠ લઈશું. તો આપણે અહીં સુધી જોયું અને હું તમને આ ભાગ એકનું લેસન આપી દઉં. ભાગ એકનું લેસન શું છે તમને ખબર છે ને? ના? તો આપણે ભાગ શું લખીશું ગુજરાતીના સરસ મજાના નવા ચોપડામાં? પાઠ એક ખિસ્સામાં પહેલવાન. પછી આ મસ્ત મજાની કવિતા લખીશું, મસ્ત મજાની કવિતા લખીશું. પછી જોડીમાં કામ કરીશું. અમે સવાલ જવાબ તમને બતાવ્યા હતા, સવાલ જવાબ મેં તમને બતાવ્યા હતા ને, આ પાંચ સવાલ અને આ પ્રસંગનું વર્ણન લખીશું જે મેં તમને કાગળ દરમિયાન બતાવ્યું હતું ને, કાગળ દરમિયાન બતાવ્યું હતું, બતાવ્યા હતા ને આ પાંચ સવાલ, આ પાંચ સવાલ અને ચિત્રવાળો આ સાત વાક્ય ઉમેરીને બીજા પણ તમે લખી શકો છો. તો આપણે અહીં પહેલાં કવિતા, પછી પાંચ સવાલ, પછી આ ચિત્રવાળું વર્ણન, એટલું આપણે ભાગ એકનું લેસન કરીશું. ભાગ એકનું લેસન કરીશું. હવે મળીશું વાલા વિદ્યાર્થી મિત્રો ભાગ બેમાં. ભાગ બેમાં શેરીથી શટ સુધીની અધૂરી વાર્તા એમાં આપણે પૂરી કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.